આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા અત્યારે મંદિરો અને સમાજોની મોટી મોટી સંસ્થાઓ શા માટે બને છે મિત્રો વાત તો બહુ જુદા જ પ્રકારની છે મંદિરો બને છે સમાજની અંદર વિદ્યાર્થીઓને ભણાવવા માટે છાત્રાલયો થાય છે સમાજના બહેનો માટેની કોઈને કોઈ પ્રકારની બિલ્ડિંગો થતા હોય છે મોટા હોલ થતા હોય છે પણ એની પાછળ આજના આ કલિયુગની અંદર આ પ્રકારે શું કામ થાય છે એની વાત મારે જરા જુદા એંગલ ઉપર બતાવી છે કોઈ એક જગ્યાએ બહુ મોટું મંદિર થતું હતું અને એ મંદિરોની અંદર ઘણું બધું કામ ચાલતું હતું બહુ સારું ઉત્તમ પ્રકારનું કદાચ એની મૂલ્ય પણ આપણને ખબર ન હોય એ પ્રકારની ભૂમિકામાં ત્યારે એ કોઈ સજ્જન ત્યાં કામ કરતા જે મજૂરો હતા કામ કરતા હતા જે લોકો કોન્ટ્રાક્ટરો હતા એને જઈને એમ કે છે કે આ મંદિર કોણ બનાવે છે આ મંદિર કોનું છે ભગવાનનું મંદિર છે આ બનાવનાર પણ ભગવાને કોઈ સંદેશ આપ્યો હશે ત્યારે એમ કીધું કે વાત તમારી સાચી છે આ મંદિર કોણ બનાવે છે એની વાત તમારે જો જાણવી હોય તો મારી સાથે તમે આવો પછી એણે એમ પૂછ્યું કે માત્ર મંદિરની વાત નથી કરતો હું તમને બધી બાબત સમજાવવા માગું છું અને એક બહુ સારી એકદમ આળસપાણનો પથ્થર હતો જેના ઉપર કેટલાક મહત્વના નામ લખેલા હતા અને પછી એમ કીધું કે આ આ મંદિર છે ને એ કારણે એટલે કે હું સમજો નહીં તો કે મંદિર બંધાવવાથી શું ફાયદો થશે એના કરતા પણ આ તકતી એટલા માટે મૂકવામાં આવશે કે આ મંદિર કોણે બનાવ્યું એ સમાજને ખબર પડે એટલા માટે આ મંદિર બને છે અને એટલું જ નહીં સમાજની મોટી મોટી સંસ્થાઓ છાત્રાલયો જો એનું કોઈ ચોક્કસ એક જ અર્થ કાઢવાનો પ્રયત્ન કરો તો માત્ર એનો અર્થ એ છે કે સમાજના કાર્યકરો માત્ર ને માત્ર તકતી પોતાની લાગે એના માટે કામ કરે છે આ સંસ્થા બનાવ્યા પછી આ મંદિર બનાવ્યા પછી સાચા અર્થમાં મંદિરનો ઉપયોગ અથવા તો આ સમાજની સંસ્થાનો ઉપયોગ એ ખરેખર પ્રોપર થશે કે કેમ એવી એની પાસે દિશા નથી એને ખ્યાલ નથી ક્યારેક ક્યારેક મંદિરમાં પણ ખોટું થાય એ પ્રકારની ભૂમિકા અત્યારે કલયુગમાં છે મંદિરમાં પણ પૈસાઓ મોટી બોલામાં થતા હોય છે મંદિરની ભૂમિકા એ છે કે સમાજમાં એક પોતાના સારા વિચારોની ભૂમિકા આપે ઘણા મંદિરો ઉત્તમ છે ઘણા ઉત્તમ પ્રકારની સંસ્થાઓ પણ છે પણ મારે થોડી થોડી સંસ્થાઓ જે આવી છે અથવા અત્યારના સમયની અંદર મારા પોતાના અનુભવ વ્યક્તિગત અનુભવમાં મેં જોયું છે કે માત્ર ને માત્ર એ તખતી માટે જ કામ કરે છે હર કોઈ બધા જો તપતી લગાડવાની વાતને જો ભૂલી જાય તો આમાં કોઈ કામ કરવા તૈયાર નથી એવો અર્થઘટન સો ટકા નો કહી શકાય પણ ઘણા ખરે અંશે એમાં કોઈ શંકા જ નથી અને એ ભૂમિકા ઉપર કામ થાય છે કેટલાય સમાજની અંદર એટલી મોટી બિલ્ડિંગો બની ગઈ છે કે જેની અંદર મોટા મોટા અક્ષરોમાં મોટા નામ કે જેને કરોડ રૂપિયા દસ કરોડ આપવા પચાસ કરોડ આપવા એ નામ અને એ નામની ભૂમિકા ઉપર મોટા મોટા વસ્તુ બની ગઈ પણ ત્યાં એનો ઉપયોગ માત્ર ને માત્ર પ્રોફેશનલ બેઝ ઉપર થાય છે વ્યવસાય બેઝ ઉપર થાય છે ખરેખર વ્યવસાય માણસોને માટે તો એક જ વાત બને છે અલબત્ત સગવડતા મળે છે અલબત્ત આધ્યાત્મિક ભૂમિકા ઉપર આપણે દર્શન કરી શકાય લેવા પહોંચી છીએ પણ આ જે વાર્તા છે વાર્તા કોણે બતાવી છે મને ખબર નથી પણ એક જગ્યાએ મેં આ વાંચી એટલે મને આ વાર્તા મને ખૂબ ગમી ગઈ મને એમ થયું કે આ વાર્તાનો બોધ આપણને સમગ્ર સમાજને આપે છે કે તમે ચોક્કસ સમાજ માટે કામ કરો સમાજ માટે વધારેમાં વધારે કલાકો કામ કરો પૈસા પણ ખૂબ આપો પણ તમારા નામ માટે આપો છો તમે માત્ર બે પાંચ જણા કામ કરી અને નામ લખાવા માટે કામ કરો છો અને આ પ્રકારનો જો કામ કરશો તો સમાજનો વિકાસ નહીં થાય આ કલયોગી ભૂમિકા છે તમારું નામ કાઢીને ફરી દસ પંદર વીસ વર્ષ પછી બીજી તકલીફ તકતી એમાં બદલતા જ રહેશે વળી બીજા વીસ પચીસ વર્ષમાં એ તકતી નીકળીને ત્રીજી તકતી લાગશે તકતીઓ બદલતી રહેશે કોઈ દિવસ તકતીઓ એકમી એક રહેતી નથી એ તો આપણે જોયું જ છે તો મારે સૌ કાર્યકરો કેવું છે કે કોઈ પણ કામ કરતી વખતે માત્ર તમારી પ્રશંસા અથવા તો તમારા પોતાની વાહ વાહ એમ કહેવાને બદલે કેટલાને ઉપયોગી થાય છે કેટલા માટે આ સારું થાય છે એવા વિચાર કરી અને તમે જો કામ કરશો તો આ એક વાર્તા છે એ વાર્તા આપણને સમાજને અને સમગ્ર દુનિયાને ઉપયોગી થશે એમ હું ચોક્કસપણે કહી શકું સૌને ધન્યવાદ